हेलो फ्रेंड्स, तो मित्रों आज आप आ वीडियो में स्टैंडर्ड 8 गुजराती मीडियम सब्जेक्ट संस्कृत एम लेसन नंबर 1, 2 और 3 आप अगाउना वीडियो में जो गया। तो आज आप वीडियो में लेसन नंबर 4 એટલે કે પાઠ 4 એહી સુધીર આવ સુધીર એના વિશે આપણે સમજીશું। તો ચાલો, એહી સુધીર એટલે આવ સુધીર, એહી સુધીર એહી સુવિક્રમ, ખિલનાંગણમ ગચ્છામ, ધાવન કૂદન ચલને ખેલે, વજ્ર કાયતા વિંદામ। હવે આપણે એના પહેલા શબ્દ જોઈ લઈએ। એહી એટલે શું થશે? આવ। એહી એટલે આવ। સુધીર અને સુવિક્રમ એ બે નામ છે। ત્યાર પછી ખેલનાંગણમ એટલે રમતગમતનું મેદાન। ગચ્છામ એટલે જઈએ। ધાવન એટલે દોડવાની। કૂદન એટલે કૂદવાની। ચલન એટલે ચાલવાની। રમતો વડે, ખેલે એટલે રમ્યા। વજ્રકાયતા, વજ્રકાયતા એટલે વજ્ર જેવું મજબૂત શરીર, વજ્ર જેવા મજબૂત શરીર। વિંદામ એટલે પ્રાપ્ત કરીએ। હવે આપણે આનું ટ્રાન્સલેટ કરીએ। આવ સુધીર, આવ સુવિક્રમ, આપણે રમતગમતના મેદાનમાં જઈએ, ત્યાં આપણે દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ। ખ્યાલ આવી ગયો? આવ સુધીર, આવ સુવિક્રમ, આપણે રમતગમતના મેદાનમાં જઈએ, આપણે દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ। ચલો, ત્યાર પછી એહી સુશીલે એહી મૃણાલિની, પુષ્પવાટિકા ગચ્છામ, વિવિધે કુસુમેર વિધાય માલા, વિઘ્ન વિનાશક ક અર્ચામ। એહી એટલે આવ, સુશીલે એટલે સુશીલા, મૃણાલિની એટલે મૃણાલિની નામ છે છોકરીનું, પુષ્પવાટિકા, પુષ્પ એટલે ફૂલ, વાટિકા એટલે વાડી, જ્યાં ઘણી બધી જાતના પુષ્પો આવેલા હોય તો એવું શું? બગીચો અથવા તો ફૂલવાડી। તો પુષ્પવાટિકામાં એટલે બગીચામાં અને ગચ્છામાં એટલે જઈએ। વિવિધે એટલે જાત જાતના, કુસુમે, કુસુમ એટલે ફૂલ, વિધાય એટલે બનાવીને, બરાબર, અને માલા એટલે માળા। વિઘ્ન વિનાશક કમ અર્ચામ, તો અહીંયા સંધિ છૂટી પડે, વિઘ્ન વિનાશક એટલે આપણા જીવનમાં વિઘ્નોને દૂર કરનાર, વિનાશ કરનાર એવા શ્રી ગણેશ ભગવાન, બરાબર, એને કહેવાય વિઘ્ન વિનાશક। અને અર્ચામ એટલે પૂજીએ, બરાબર। તો હવે આપણે આનું ટ્રાન્સલેટ કરીએ। આવ સુશીલા, આવ મૃણાલિની, આપણે ફૂલવાડીમાં અથવા તો બગીચામાં જઈએ, ત્યાં જાત જાતના ફૂલોની માળા બનાવી શ્રી ગણેશને પૂજીએ, બરાબર। ઘણી બધી પ્રકારના ફૂલો છે, એની પહેલાં માળા બનાવશે સુશીલા અને મૃણાલિની, અને એ ફૂલોની માળા બનાવીને એ વિઘ્ન વિનાશક એવા શ્રી ગણેશ ભગવાનને ચઢાવશે, એટલે કે અર્પણ કરશે। ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરી। એહી દિનેશ પ્રણવ ગણેશ, જ્ઞાન નિધિ સચ્ચીનું યામ, એહી શારદે ગિરિજે વરદે, જ્ઞાન વારિધો વિહરામ। પહેલાં આપણે આના શબ્દો છે એ જોઈ લઈએ। દિનેશ, પ્રણવ અને ગણેશ એ ત્રણ નામ છે। જ્ઞાન નિધિ એટલે જ્ઞાનનો ખજાનો, જ્ઞાન એટલે જ્ઞાન, નિધિ એટલે ખજાનો, જ્ઞાન નિધિ એટલે જ્ઞાનનો ખજાનો। સચ્ચીનું યામ, સચ્ચીનું યામ એટલે મેળવીએ, એકત્ર કરીએ।
પછી એહી શારદે, એહી એટલે આવ, શારદે શારદે એટલે શારદા દેવી સરસ્વતી માતા, ગિરીજે ગિરીજે એટલે થાય ગિરિજા અથવા તો પાર્વતી, બરાબર, વરદે એટલે વરદા, જ્ઞાનવારિધો એટલે જ્ઞાનરૂપી સાગરમાં, વિહરામ એટલે વિહાર કર્યા. હવે આપણે આનું ટ્રાન્સલેટ કરીએ. આવ હે દિનેશ, પ્રણવ અને ગણેશ, આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ, આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ. હે શારદા, ગિરજા, વરદા, આપણે જ્ઞાનરૂપી સાગરમાં વિહાર કરીએ. ખ્યાલ આવી ગયો. ચલો આગળ વાત કરીએ. તન્વા મનસા હિતમ ચરત, સદા ગુરુના અનુગચ્છામા, ભારત માતુ સેવા સત્કાર, દેશ હિતાર્થ જીવામા. તન્વા એટલે શરીર વડે, મનસા એટલે મનથી, હિત એટલે કલ્યાણ, ચરંત એટલે કરતા, હિતમ ચરત એટલે લોકોનું કલ્યાણ કરતા એમ. સદા ગુરુના અનુગચ્છામાં, સદા એટલે હંમેશા, ગુરુના એટલે ગુરુઓનું, અનુગચ્છામાં એટલે અનુસરણ કરવું, ભારત માતુ એટલે ભારત માતાની સેવા સત્કાર એટલે સેવા સત્કાર, દેશ હિતાર્થ એટલે દેશના હિત માટે, દેશના કલ્યાણ માટે જીવામાં એટલે જીવવું જોઈએ. ચલો આપણે ટ્રાન્સલેટ કરીએ. પેલી લીટી શું કહે છે કે તન અને મનથી લોકોનું હિત આચરતા આપણે હંમેશા ગુરુજનોને અનુસરીએ. તન અને મનથી આપણે હંમેશા બધાનું કલ્યાણ કરવું જોઈએ અને હંમેશા ગુરુનું અનુસરણ કરવું જોઈએ. ભારત માતાનો સેવા સત્કાર કરવો જોઈએ અથવા તો થવો જોઈએ અને આપણે દેશના હિત માટે જીવવું જોઈએ. તન અને મનથી લોકોનું હિત એટલે કલ્યાણ કરવું જોઈએ, હંમેશા ગુરુનું અનુસરણ કરવું જોઈએ, ભારત માતાનો સેવા સત્કાર કરવો જોઈએ અને આપણે દેશના હિત માટે જીવવું જોઈએ, એટલે બીજાના કલ્યાણ માટે, બીજાનું સારું ભલું કરવા માટે. અને આ કોણે લખેલી છે? જનાર્દન હેગડેએ. બરાબર, ખ્યાલ આવી ગયો. ચલો પેલું શું હતું? આવ સુધીર, આવશું વિક્રમ, આપણે રમતગમતના મેદાનમાં જઈએ ત્યાં દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. ત્યાર પછી આવ સુશીલા, આવ મૃણાલિની, આપણે ફૂલવાડીમાં એટલે બગીચામાં જઈએ ત્યાં વિવિધ ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશક એવા શ્રી ગણેશને અર્પણ કરીએ. ત્યાર પછી છે આવ હે દિનેશ, પ્રણવ, ગણેશ, આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ. હે શારદા, ગિરિજા, વરદા, આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ અથવા અમે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ એવું અમને વરદાન આપો. ત્યાર પછી તન અને મનથી હંમેશા બીજાનું કલ્યાણ હિત કરવું જોઈએ, હંમેશા ગુરુનું અનુસરણ કરવું જોઈએ, ભારત માતાનો સેવા સત્કાર કરવો જોઈએ અને આપણે દેશના હિત માટે જીવવું જોઈએ. ખ્યાલ આવી ગયો. હવે આપણે એની ટિપ્પણી જોઈએ. એહી એટલે આવ, ખેલનાંગણમ એટલે રમતગમતનું મેદાન, ગચ્ચામાં એટલે જઈએ, કુર્દન એટલે કૂદવું તે, વજ્ર કાયદા એટલે વજ્ર જેવું મજબૂત શરીર, પુષ્પવાટિકા એટલે બગીચો, વિધાય એટલે બનાવીને, જ્ઞાનનીતિ એટલે જ્ઞાનનો ખજાનો, સચ્ચીનું યામ એટલે મેળવીએ, જ્ઞાનવારિધિ એટલે જ્ઞાનનો સાગર, અર્ચામાં એટલે પૂજન કરીએ અથવા અર્પણ કરીએ, ગિરિજે એટલે હે ગિરિજા અથવા હે પાર્વતી, વિહરામ એટલે વિહાર કરીએ, ચરંત એટલે આચરણ કરતા, કુસુમે વિધાય એટલે કુસુમે વિધાય એમ સંધિ છૂટી પડે, વિઘ્ન વિનાશકમ અર્ચામાં એટલે વિઘ્ન વિનાશકમ પ્લસ અર્ચામ. બરાબર, સ્વાધ્યાયમાં આવે જોઈએ. આગળ નીચેના શબ્દોનું આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે.
એમાં સુવિક્રમ, ખેલનાંગણમ, વજ્રકાયતા, મૃણાલિની, કુસુરમેર વિધાય, સચિનુયામ, જ્ઞાનવારિધો અને અનુગચ્છામ. કાવ્યપંક્તિ તમારે જાતે પૂર્ણ કરવાની રહેશે. એહી સુધીરથી લઈને વિંદામાં સુધી, પછી તન્વાથી લઈને જીવામ સુધી, એહી દિનેશથી વિહરામ, બરાબર? તો એ કાવ્યપંક્તિ તમારે પૂર્ણ કરવાની રહેશે. હવે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો હોય તો એ કાવ્યમાંથી આપણે શોધીને લખવાનું છે, બરાબર? તો ચાલો, ગચ્છામ તો એના જેવા બીજા શબ્દ ગચ્છામ છે તો શું કરશે આપણે? વિંદામ માં આવતો એવા, પછી અર્ચામ, ત્યાર પછી વિહરામ, ત્યાર પછી અનુગચ્છામ, ત્યાર પછી જીવામ, અને સચિનુયામ. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ. નીચેના પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપો. એમાં પેલું છે, વજ્રકાયતા કથમ વિંદામ. વજ્રકાયતા એટલે વજ્ર જેવા શરીર વડે, કથમ એટલે કોને, વિંદામ એટલે બનવું જોઈએ અથવા થવું જોઈએ. તો વજ્રકાયતા કથમ વિંદામ, તો ધાવન, કુર્દન, ચલને, ખેલે વજ્રકાયતા વિંદામ. એટલે દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે આપણે આપણા શરીરને વજ્ર જેવું મજબૂત બનાવીએ. ખ્યાલ આવી ગયો? તો શું આવશે એમાં? ધાવન, કુર્દન, ચલને, ખેલે વજ્રકાયતા વિંદામ. ચલો ફૂલ સ્ટોપ. ચલો ત્યાર પછી, કુસુમે કમ અર્ચામ, ફૂલો છે એ કોને અર્ચન કરવા જોઈએ? તો કમની જગ્યાએ શું આવશે? વિઘ્ન વિનાશક. વિઘ્ન વિનાશક. દેવમ અર્ચામ. તો કુસુમે, પછી આ વિઘ્ન વિનાશક દેવમ, કમને કાઢી અને આ લખવાનું છે, અને પછી અર્ચામ, છેલ્લે ફૂલ સ્ટોપ. કશ્ય હિતાર્થ જીવમ, કોના હિત માટે જીવવું જોઈએ? તો દેશના હિત માટે, આપણને આવડે જ છે. તો કશ્યને કાઢીને શું લખીએ આપણે? દેશસ્ય, બાકી બધું એમને હિતાર્થ જીવામ. સદા કાન અનુગચ્છામ, તો કાનને કાઢીને આપણે લખશી સદા ગુરુન અનુગચ્છામ. બરાબર, સદા ગુરુન અનુગચ્છામ, હંમેશા ગુરુનું અનુસરણ કરવું જ જોઈએ. ત્યાર પછી, ગચ્છ છે તો અનુગચ્છામ, તો નહીં છે તો એનું શું થાય? હા, તમને આવડે જ છે, નયામ. ત્યાર પછી, અનુગચ્છ છે તો અનુગચ્છામ. ત્યાર પછી, પીબ છે તો પીબામ. ત્યાર પછી, વિંદ છે તો વિંદામ. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, કક્ષા 6-7માં આવતા ભારત માતાના અન્ય ગીતો શોધીને તેનું ગાન કરો. જેમ કે આપણે આવતું 6ઠા ધોરણમાં ભારતમ ભારતમ ભવતુ ભારતમ, તો એક ગીત તમારે ગોતી અને તેનું ગાન કરવાનું છે. પછી ભારત માતાનું એક માનચિત્ર તમારે બનાવવાનું છે. અને 8મો પ્રશ્ન છે, તમે જે રમતો રમતા હો તે રમતોના નામ લખવાના છે. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે આ લેસન નંબર 4 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.
થેન્ક યુ.